સમયે પાણી નહીં મળે તો ડાંગરના પાકને મોટું નુકસાન થવાની ભીતિ ખેડૂતોમાં સેવાઈ રહી છે. પિયત મંડળી દ્વારા ખેડૂતો પાસેથી સિંચાઈ પાણી અપાતું હોય છે, તેના રૂપિયા પણ લેતા હોય છે. પાનમ સિંચાઈ તંત્રને આ અંગે અનેક રજૂઆત ખેડૂતોએ કરી હોવા છતાં તંત્રના સરકારી બાબુ દ્વારા કોઈ જ ગંભીરતા લેવામાં આવતી નથી અને આખરે ખેડૂતોને જ નુકસાની વેઠવાનો વારો આવી રહ્યો છે. પોયડા ગામે આજે પાણી માટે અમે ખેડૂતો ખૂબ જ ચિંતિત છીએ અને અમારે પાણી મળે એવી અમને તંત્ર પાસે આશા છે. સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક અમને પાણી આપો અને અમારો એ મહામાં મોંઘો પાક એક પાણી માટે સુકાય છે તો અમારે તાત્કાલિક પાણી મળે તો એક ડોંગર આજે નિંગલ અને ડોળોની અવસ્થામાં છે તો અમારો પાક બચી જાય. બીજું કે આજની તારીખમાં જે ડીઝલના ભાવ વધ્યા એટલે કૂવા ઉપર મશીન પણ મૂકી શકાતું નહીં અને તાત્કાલિક પાણી આપવામાં આવે તો પાણી બચી જાય અને અને સાહેબ શ્રીને અમારે વિનંતી છે કે વારંવાર તંત્ર પાસે રજૂઆત કરવા છતાં પણ પાણી નહીં મળતું તો કોઈ પણ ભોગે અમને પાણી આપો તો આટલો પાક બચી જાય એવી અમારી લાગણી અને પોયડા ગામની માગણી અને લાગણી છે. પ્રીતિ સદરજી સાથે ગુજરાત ન્યૂઝ પંચમહાલ.